આગળ વાત કરીએ સુરતની. સુરતના કામરેજ તાલુકાના ખેડવાળ ગામમાં આવેલા શુભમ રોડ હાઉસના લોકો દ્વારા સોસાયટીમાં પડતી પ્રાથમિક જરૂરિયાતના અભાવના કારણે સોસાયટીના લોકો દ્વારા સુડા ભવન ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. શુભમ રો હાઉસ તથા સ્ટાર મનોરથ તેમજ સ્વર્ગ રેસિડેન્સીમાં આર્થિક મુશ્કેલીઓ જેમ કે ડ્રેનેજ લાઇન રોડ રસ્તા જેવી સુવિધાઓનો અભાવ હોવાથી સુડા ભવન ખાતે 400 થી 500 લોકો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને તેમ કહેવું છે કે સોસાયટીના લોકો દ્વારા આગળ પણ અરજી આપવામાં આવી હતી તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી નહીં. તેને લઈને સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે રોડ રસ્તાઓના હોવાના કારણે વરસાદનું પાણી ભરાય છે અને ભરાયેલ પાણીના કારણે તેમાં મચ્છર થાય છે અને લોકો બીમાર પડી રહ્યા છે. અવારનવાર અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ સોસાયટીના લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ બધી સમસ્યાઓનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે તો સોસાયટીના તમામ લોકો અનશન પર બેસે ત્યાં સુધીની ચીમકી આપી હતી. દીપ મહેતા, ZS TV, સુરત. આપનું નામ? મારું નામ જીવન રામાણી. જીવનભાઈ, કઈ જગ્યાએ રહેવાનું? શુભમ રો હાઉસ. શું સમસ્યા છે? ગટર લાઇનની છે, રોડનું છે, અને અમે કઈ એક વખત અમે આ 3 વર્ષથી સુડાને એક ધારા રજૂઆત કરી છે પણ એક પણ વ્યક્તિ અમારું કોઈ માનવા તૈયાર નથી. હમણાં 4-5 દિવસ પહેલાં સુડાને રજૂઆત કરી હતી ધારાસભ્યશ્રીએ. ધારાસભ્યશ્રીએ કીધું હતું કે તમે આ ખાળ કરી અને ભૂંગળા નાખી અને આ ગંદુ પાણી તમે બહાર કાઢવો, તો કે કાંઈની સાહેબે અમે કાલે કરાવી નાખશું, 5 દિવસ કરાવી નાખશું. હું પણ કાયમિક માટે ફોન કરું છું તો કહે છે કાલે આવશું, 5 દિવસ આવશું, વરસાદ ચાલુ છે, પાણી તો વરસાદમાં જ ભરાવાનું છે, શાળો ઉનાળો કોઈ અમને તપાસ કરવા પણ નથી આવતું. તો કે ડામર પ્લાન બંધ છે, તો તમારો પ્લાન કે દી ચાલુ થશે? અને મીડિયાકર્મીઓને ખાસ સૂચના, તમે સાહેબને પણ પ્રશ્ન પૂછી શકો કે અમારું કેમ ધ્યાન નથી દેતા? કેટલા કેટલા બાળકો બીમાર છે. કાલે આરોગ્ય ખાતામાંથી મારે નોટિસ આવેલી છે, આરોગ્ય ખાતાવાળા એવું કીધું છે કે તમે આ પાણીનો જલ્દ જલ્દ તમે નિકાલ કરો, નકર તમારે આ મેલેરિયાની અસર થાય અને પૂરા એરિયામાં ફેલાય. પણ અમે તો શું કરી દેવાના? જે કામ સુડાનું છે, જે કામ તંત્રનું છે, તંત્ર કરવા તૈયાર નથી તો અમે શું કરવાના છીએ? અમારું માંગ એ છે કે અમારે અહીંથી પહેલાં જવાનું થતું જ નથી, એક પણ સભ્યને અહીંથી હલવાનું નથી થતું કે જ્યાં સુધી અહીંયા કામ ચાલુ ન થાય ત્યાં સુધી, અને જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ માટે બેસવા તૈયાર છીએ. કયા ધારાસભ્ય તમને બાંધરી આપી દીધી? અમને ધારાસભ્ય વીડી સાહેબ ઝાલાવાડિયાએ. 7 દિવસ હતા એને અમને બાંધરી સુડાવાળાએ આપેલી હતી, પણ અમે ધારાસભ્યને બોલાવ્યા નહોતા. સાલુ વરસાદમાં ધારાસભ્ય આવ્યા હતા, ધારાસભ્ય સુડા સાથે મારી મોજૂદગીમાં વાત કરી હતી અને સુડાની ગાડી 5 ગાડી આવી ગઈ હતી ત્યાં 3 વાગે. પણ સુડાના એમ કીધું છે કે અમે તાત્કાલિક ધોરણે અમે 2 ફૂટ રોડ ઊંચો લઈ લેજો અને આ પાણી જે ભરાય છે એ પાણીનો અમે જલ્દી નિકાલ કરશું. પણ કે દિવસ સુડા કોનો ભોગ માગે છે? જ્યાં કોઈ પણ ઘટના બને ત્યાં તંત્ર જાગૃત થાય છે, પણ ઘટના બન્યા કેળે તો સુડા એવું માનતી હોય કે 2-5 માણસો મરે પછી અમે જઈએ તો પણ એ કરવા અમે તૈયાર છીએ.